નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારું 5મી યુનિટ છે રાણી કી વાવ, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સ્થળ વિશે તમે સાંભળેલું હશે, એ જ રીતે પાઠની અંદર પણ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર, એક ઐતિહાસિક સ્થળ છે કે જેને આપણી યુનેસ્કો દ્વારા વિશ્વની જે વિરાસતની સ્થળ કહી શકીએ આપણે, એની અંદર છે એને સ્થાન છે મળેલું છે. તો એની આપણે વિગતે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે રાણીની વાવ છે શું છે, એને કઈ રીતે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવેલું છે. રાણી કી વાવ કે જેને ધ સ્ટેપ વેલ ઇંગ્લિશની અંદર શું કહે છે, ધ સ્ટેપ વેલ એટલે કે જેની અંદર આપણે એવો કૂવો કે જેની અંદર દાદરા જે આવેલા હોય, ઇઝ એન અપ્રૂવ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. રાણીની વાવ છે એ એક વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર પામેલું એક સ્થળ અથવા તો જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજની આખી જે સમિતિ છે એના દ્વારા એને વિશ્વની સાંસ્કૃતિક વિરાસત તરીકે છે એ મંજૂરી છે પ્રાપ્ત થયેલી છે. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ઇઝ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કો દ્વારા આ જે કલા કેરીગરી છે એના એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય તરીકે કે જે પાણીની એક શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે છે એ જાણીતો છે, એને અસાધારણ નમૂના તરીકે છે એને માન્યતા છે પ્રાપ્ત થયેલી છે. રાણીની વાવનો ઉદ્દેશ્ય શું હતો કે જે પાટણના લોકો હતા એ પાણીથી વંચિત હતા, મીન્સ પાણીની તંગી છે હતી, તો એના કારણે પાણીની સમસ્યાના નિવારણ ખાતર છે એની રચના છે કરવામાં આવેલી હતી. એટલે કે એટલા માટે એમ કે છે કે એક જળ સંચન માટેની જે પદ્ધતિ છે એનું એક અસાધારણ નમૂનો છે એ ઓળખ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. હવે એક સ્થાપત્યના સંગ્રહ તરીકે તમે જોઈએ તો એક વિકાસનો એક અદ્ભુત નમૂનો છે, એટલે કે વિશાળ જે તંત્ર છે એને નાના નાના કટકાની અંદર કલાત્મક રીતે છે રજૂઆત કરવામાં આવેલી છે, એનો એક ઉત્કૃષ્ટ એક નમૂનો છે તમે કહી શકો છો કે કલાત્મક રીતે તમે એની રજૂ કરવાની એક ઉદાહરણ જુઓ તો એના નાના નાના ભાગોની અંદર શું કરેલું છે, તો કે નાના નાના ભાગોની અંદર જે આખી વિશાળ રચના છે એને નાના નાના ભાગોની અંદર કલાત્મક રીતે છે એ વિભાજન કર્યું છે અને પછી છે રજૂ કરેલું છે, તો એનો એક શ્રેષ્ઠ નમૂનો છે આપણે ઓળખી શકીએ. રાણી કી વાવ વોઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જે કોઈ પણ મુલાકાતી આવે છે, દરેક કોઈ જોનાર વ્યક્તિ છે, એના માટે રાણીની વાવ છે ખૂબ જ આકર્ષક એવું સ્થળ છે. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. એમ કે છે કે આ રાણીની વાવ છે એની રચના છે એ ભીમદેવ એક હતા એમના પત્ની, વિડો શબ્દ વાપરેલો છે એટલે કે રાણી ઉદયમતી જે વિધવા હતા, કારણ કે ભીમદેવ જે છે એમનું મૃત્યુ થયું હતું, તો ભીમદેવ એક છે એમના જે પત્ની હતા ઉદયમતી, એમણે 1022 અને 1063 દરમિયાન આ જે વાવ છે એનું બાંધકામ છે કરાવેલું હતું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની જે વાવ છે ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એમાં અતિ એવું સૌથી પ્રિય એવું લોકપ્રિય એવું સ્થળ છે. આફ્ટર કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડેનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ, જે છે કે જે રાજા ભીમદેવ એક હતા એ અણહિલવાડ જે પાટણ હતા એના જે સોલંકી હતા, સોલંકી વંશજ હતા, એના એક રાજવંશી હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેસિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. એમ કે છે કે ભીમદેવ છે એમનું મૃત્યુ થયું ત્યારબાદ પાટણની પ્રજા માટે અને ખાસ કરીને એમની પાણીની જે અછતની સમસ્યા હતી
એને ઉકેલવા માટે જે રાણી ઉદયમતી છે એમણે આ યોજના છે એ આગળ ચલાવી, અથવા એમણે પોતાના હાથ ધરી. કારણ કે રાજા છે એ મૃત્યુ પામે છે, તો એના બાદ રાણીએ છે આ યોજના છે એ પોતાના હસ્તક લીધી. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લેક્શન ઓફ ધીસ સ્ટ્રક્ચર. એમ કે છે કે આ બાંધકામ છે એની પૂર્ણાહુતિ થાય એ પહેલાં કનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, કે રાણી છે એ પણ છે મૃત્યુ પામે છે. ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર અર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ ઇમેસ એપ્રિસિએશન. સ્થાપત્યની આ જે દુનિયા છે એમાં એમનો આ જે કલ્પના હતી અથવા તો સુંદર વિચાર હતો એમણે ઇમેન્સ એટલે કે પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા છે લીધી છે અથવા તો મેળવી છે. કારણ કે એમણે એક સુંદર વિચાર હતો કે પોતાની પ્રજા છે એ પાણીથી વંચિત રહે છે, તો એમણે આ પ્રકારની એક સરસ મજાની જળ સંચયની જે સંચય કરી શકાય એવી વ્યવસ્થા કરી, તો એ એમનો જે વિચાર હતો એમણે ખૂબ જ પ્રશંસા છે મેળવી છે. ક્વીન સ્ટેપવેલ્સ ઓર રાણી કી વાવ ઇઝ અ સેવન સ્ટોરી સ્ટ્રક્ચર. એમ કે છે કે રાણીની વાવ છે એ સેવન સ્ટોર એટલે કે જે આપણે ખબર છે કે સાત માળનું એક સ્થાપત્ય અથવા તો બાંધકામ છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ છે, ઇસ્ટ ફેસિંગ એટલે કે એનું મુખ છે એ પૂર્વાભિમુખ છે. તમને સાઇઝ આપેલી છે કે 64 મીટર્સ લોંગ એટલે કે 64 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર્સ ડીપ ને 27 મીટર જેટલી આ જે ઊંડી છે. ઓન ધીસ સાઇડ વોલ્સ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. હવે એમ કે છે કે આ એક ભવ્ય સ્થાપત્ય છે, એની જે સોરી એજ સ્કલ્પર પેસેજીસ પિલર્સ એન્ડ પિવિલિયન્સ ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર હેઝ ઓન ચેન્ટિંગ કાર્વિંગ. કે છે કે આ જે ભવ્ય સ્થાપત્ય છે એની દરેક શિલ્પકૃતિ જુઓ, એનો માર્ગ જુઓ, એનો સ્તંભ છે, એનો મંડપ છે, એ દરેકની અંદર તમને મંત્રમુગ્ધ કરી દે એવી કોતરણી છે એ તમને જોવા મળે છે, તો કરવામાં આવેલી છે. અને અગાઉ કીધું એ પ્રમાણે એની અંદર જેની દિવાલો છે એની અંદર 800 જેટલા છે એ શિલ્પકૃતિઓ છે એ કોતરેલી તમને જોવા મળે છે. There are nearly 400 big sculptures of different god and goddesses in this wow at present. અત્યારે હાલમાં પણ તમને 400 જેટલા કલાકૃતિ છે એ જુદા જુદા દેવી તથા દેવીઓ છે એની પણ તમને જોવા મળે છે. This number would have been many more in the past in its original structure. એમ કે છે કે ભૂતકાળની અંદર એના જે મૂળ સ્થાપત્યમાં છે એમાં આ સંખ્યા છે ઘણી બધી વધારે છે. અત્યારે તો માત્ર 400 જ બચ્યા છે, પણ ભૂતકાળની અંદર એના મૂળભૂત સ્વરૂપની અંદર આ જે સંખ્યા છે કોતરણીની એ એનાથી પણ વિશેષ હતી. એમ અત્યારે છે એ નામશેષ થઈ ગઈ છે, પણ ભૂતકાળની અંદર આ જે છે એ કલાકૃતિઓ છે એ 400 કરતાં પણ અઢળક છે એ હતી, પણ ધીમે ધીમે છે એની અંદર હવે નામશેષ છે થવા લાગી છે. Each store has narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. હવે જે દરેક માળ છે એની અંદર આ જે દરેક માળ આવેલા છે સાત માળ, તો દરેક માળની અંદર શિલ્પકૃતિઓ અને જે દિવાલો છે એના પર કોતરણીઓનું સૌંદર્ય માણવા માટે એ લોકોએ પરસાળ મૂકેલી છે, એટલે કે એક સાંકળી છે એ ગલી છે તો એ મૂકેલી છે, જેથી કરીને દરેક વિઝિટર છે દરેક જે મુલાકાતી છે એ આ કોતરણીની જે સુંદરતા છે એ માણી શકે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શનલ. એના જે થાંભલા છે એ પણ કેવા છે, તો કે અસાધારણ છે. એમાં પણ છે એ કોતરણી છે એ અદ્ભુત રીતે કરવામાં આવેલી છે. દે ડિસ્પ્લે ધ સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓફ ધ સ્ટોન. પથ્થરોની ઉપર તમે ભવ્ય અથવા તો કલાત્મક રીતે શ્રેષ્ઠ રીતે કોથરણી કામ છે એ તમે આ વાવની અંદર છે એ જોઈ શકો છો, એટલે કે એના જે પથ્થરો છે એ પણ કેવા છે, તો કે કલાત્મક રીતે શ્રેષ્ઠ છે એ દર્શાવવામાં આવેલા છે.